भगवान व्रत ने धारण करवामां वृषभ समान छे, माटे जेम ऋषभ देव ने ऋषभ कहेवाय एम अजितनाथ पण व्रत ने वहन करवामां ऋषभ समान छे, माटे अजितनाथ ने ऋषभ कहेवाय, संभवनाथ ने ऋषभ कहेवाय, अभिनंदन ने पण ऋषभ कहेवाय। समझ्या? रागादि दोषो थी जेम जीताता नथी माटे जेम अजितनाथ, तो ऋषभ देव पण रागादि दोषो थी जीताता नथी माटे ऋषभ देव पण अजित, संभव पण अजित, अभिनंदन पण अजित। खाली बे सैम्पल आपूछ, આમ ચોવીસે તીર્થંકર ના નામ ચોવીસે ચોવીસમાં ઘટી શકે છે, પણ આપણે આજે વિશેષાર્થ તરફ જવું છે। ભગવાન ઋષભને ઋષભ શા માટે કહેવાય છે? બોલો ભાઈ, ખબર છે? ટીટોડા વાળા કેમ ગયા? ઋષભદેવના ભક્તો કેમ ગયા? બોલો સુરેન્દ્રભાઈ, તમે જેની પૂજા કરો છો, જેને માનો છો, એ ઋષભને ઋષભ શા માટે કહેવાય? બહુ સરસ। ભગવાન જયારે જન્મ્યા હતા, સાંભળજો, મારા અને તમારા નામના મિનિંગ કદાચ નહીં આવડે તો ચાલશે, પણ ચોવીસ તીર્થંકરોના મિનિંગ આજે એકદમ સીધી સાદી સિમ્પલ ભાષામાં જયારે શીખવાડવામાં આવે છે, યાદ રાખજો। શાસ્ત્ર લખે છે, અધરાતે ઊંઘ ઉડી જાય ત્યારે રિમોટ લઈને નહીં બેસી જતા, ચોવીસ અંપી જીણવર કહાય વલંતુ મે યહ। અને વંદિતુની છેલ્લી ગાથા શું કહે છે? એવામાં આલોયમની છેલ્લી લાઈન, વંદામી જીણે એક એકનું નામ લેતા જાઓ, એના અર્થ યાદ કરતા જાઓ અને એમને વંદન કરતા જાઓ। ભગવાન ઋષભની જંઘામાં પ્રભુ જન્મ્યા હતા, માતા મરુ દેવાની કુક્ષીમાંથી પ્રભુ જયારે જન્મ્યા ત્યારે પ્રભુની જંઘા પર ઋષભ એટલે કે બળદ એનું લંચન હતું। અને આ ઋષભ કેવા હતા શાસ્ત્રમાં તો એનું વર્ણન સાંભળશો, પણ એક જ વાત કરું, આ ઋષભ નીચું નતા જોતા, ઉર્ધ્વમુખી હતા। બંને ઋષભ પોતાનું મુખ ઊંચું કરીને જાણે ભગવાનનું મુખ ન જોતા હોય એવા બે જંઘા ઉપર એક એક ઋષભનું ચિહ્ન હતું। તમારે આજે ટેટુ કરાવવા પડે છે, તમારા ટેટુ તો જોવા જેવાય નથી હોતા ને વાંચવા જેવાય નથી હોતા। આ જન્મ્યા ત્યારથી ભગવાન ટેટુ લઈને આવ્યા છે, ઋષભ એ બંને જંગા ઉપર ભગવાન ઉર્ધ્વમુખી ઋષભને લઈને જન્મ્યા, એટલે નાભી કુલકર મરુદેવા માતા પરિવાર સાથે બેઠા છે અને વિચાર કરે છે આપણા દીકરાનું નામ શું પાડશું, ત્યારે નજર ગઈ જંગા પર। અરે વિચારવાની શું જરૂર છે, આ બાળક આ ઋષભનું ચિહ્ન લઈને જન્મ્યો છે, માટે એનું નામ શું પાડવામાં આવે? ભગવાન ઋષભદેવનું પહેલું નામ ઋષભ અને બીજું નામ શું છે? આદિનાથ। કેમ આદિનાથ છે? જલ્દી, આદિમમ પૃથ્વી નાથ માદિમમ, બધું પહેલું છે। આ ધરતી પર પહેલા તીર્થંકર કોણ? આદિશ્વર। આ ધરતી પર પહેલી દીક્ષા કોણે લીધી? આદિશ્વરે। આ ધરતી પર પહેલું મોક્ષમાં તીર્થંકર ગયા, તીર્થંકર થયા રાજા, હા આ ધરતીમાં આ અવસરપીણીના પહેલા રાજા કોણ થયા? ઋષભદેવ। હજી એક વાત કરું, આ ત્રણ તો તમને આવડે જ છે, આદિમમ પૃથ્વી નાથ, પણ આ ધરતી પર પહેલા વરરાજા કોણ થયા? સુહાસભાઈ તમારા તો થયા, પણ પહેલા કોણ થયા? પહેલા લગ્ન આ ધરતી પર કોના થયા? ખબર છે, આ ધરતી પર સૌથી પહેલા લગ્ન પણ ભગવાન ઋષભદેવના, પહેલા રાજા, પહેલા વરરાજા, પહેલા મુનિરાજ અને પહેલા તીર્થાધિરાજ હોવાના કારણે ભગવાનનું નામ, બીજું નામ શું પડ્યું? આદિનાથ અને ઋષભદેવ તો છે જ, અને સાથે સાથે ચૌદ સ્વપ્નમાં માતા મરુદેવાએ ચૌદ સ્વપ્નમાં જનરલી પહેલે ગજવર આવે એની જગ્યાએ માતાએ કયું જોયું હતું? ઋષભ। તો મરુદેવાએ પણ કીધું નાભી રાજાને કે મેં પહેલા સ્વપ્નમાં ઋષભ જોયું હતું, માટે મારી પણ ઈચ્છા છે આ બાળકનું નામ શું પાડવામાં આવે? ઋષભ। બોલો ઋષભદેવ ભગવાન